વાત કરશે ગુજરાતમાં ચાર ઝોન પ્રમાણે પીએમ મોદીની સભાનું આયોજન કરવામાં આવ્યું છે પીએમ મોદીની 10 થી વધુ સભા યોજાશે પ્રથમ તબક્કામાં મતદાન બાદ પીએમ મોદી ગુજરાતમાં પ્રચાર કરશે તો ભાજપના તમામ સ્ટાર પ્રચારકો ગુજરાતની મુલાકાત લેશે ભાજપના તમામ મુખ્યમંત્રી પ્રચારમાં જોડાશે તો જંગી સભાનું આયોજન કરવામાં આવ્યું છે જંગી સભા રોડ શો નું આયોજન કરવામાં આવ્યું છે ડોર ટુ ડોર પ્રચારનું પણ આયોજન કરવામાં આવ્યું છે ભાજપના સ્ટાર પ્રચારકો ડોર ટુ ડોર પ્રચાર કરતા દેખાશે વધુ વિગતો લઈને જોડાઈ ચૂકે આજે સંવાદદાતા હિરેન વિથલાણી જી હિરેન શું છે વધુ વિગતો વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી પ્રચારમાં જોડાશે બિલકુલ જુઓ વાત કરીએ તો ઠીક 12 દિવસ પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે છે તે ગુજરાતમાં એક બાદ એક 10 સભા જે છે તે 26 બેઠક પર કરતા જોવા મળશે હાલાકી ચાર ઝોન વાઇઝ પ્રધાનમંત્રીની સભાઓનું આયોજન જે છે તે કરવામાં આવ્યું છે તેના સિવાય અગર વાત કરીએ ભારતીય જનતા પાર્ટીના જે 40થી વધુ જે સ્ટાર પ્રચારકો હશે તે તમામે તમામ ગુજરાતમાં ધામા નાખીને પ્રચાર કરતા દેખાતા મળશે તેમાં રોડ શો પણ હશે ડોર ટુ ડોર કેમ્પેનિંગ હશે નાની મોટી સભા હશે નુક્કડ સભા હશે અને જંગી જનસભા પણ જે છે તે સંબોધતા જોવા મળશે પ્રધાનમંત્રીની સૌથી પહેલી સભા 22 તારીખે રાજકોટમાં જોવા મળવાની છે હવે ગુજરાત સરકાર અને ભારતીય જનતા પાર્ટી પાસે રાજકોટ બેઠકને લઈને જે વિવાદ ચાલી રહ્યો છે તેની માટે માત્ર 12 દિવસનો સમય છે પ્રધાનમંત્રી ગુજરાત પહોંચે તે પહેલાં આ વિવાદનો એક નિશ્ચિત તોર પર સમાધાન લાવવાનું રહેશે અગર પ્રધાનમંત્રીની સભા વખતે કોઈપણ પ્રકારનું અગર ઉગ્ર આંદોલન જોવા મળે છે તો નિશ્ચિત તોર પર એવું કહી શકાશે કે ચૂંટણીમાં મતદાન દરમિયાન પણ તેની અસર જે છે તે જોવા મળી શકે છે એટલે અત્યારે તમામે તમામ જે પાર્ટીના આગેવાનો છે તે આંદોલનને થાળે પાડવાની કામગીરીમાં લાગ્યા છે એક બાદ એક ચિઠ્ઠીઓ સામે આવવી રાજવીઓનું સામે આવવું માફી માટે મોટું ડીલ રાખવાનું નિવેદન કહેવું કે પછી છેલ્લા 2 દિવસથી જોશું તો આંદોલન ક્યાંક ને ક્યાંક એકદમ ઠંડુ થતું દેખાઈ રહ્યું છે અને સંકલન સમિતિ ભલે 14 તારીખનું જાહેરાત કરી ચૂકી પણ અત્યાર સુધી આંદોલન એવું ઉગ્ર ક્યાંય દેખાણું નથી તો એક સ્ટ્રેટેજી મુજબ ભારતીય જનતા પાર્ટી અત્યારે આગળ વધી રહી છે કે પ્રધાનમંત્રી જ્યારે વિવાદિત બેઠક પરથી પ્રચારની શરૂઆત કરશે તો તે દરમિયાન સમગ્ર વિવાદ જે છે તે કેવી રીતે ઠાળે પડી જાય અને ત્યારબાદ ચૂંટણીનું જે પ્લાનિંગ ભારતીય જનતા પાર્ટી તરફથી કરવામાં આવ્યું છે તમામ બેઠક પર 5-5 લાખની લીડ મેળવવા માટે તે બેઠક મુજબની એક રણનીતિ મુજબ જે પ્રચાર પ્રસારનું એક પ્લાનિંગ કરવામાં આવ્યું છે તેવો જ પ્રચાર પ્રસાર જે છે તે કરવામાં આવશે હાલ પ્રધાનમંત્રી જે હિસાબે અલગ અલગ રાજ્યોમાં પ્રથમ ચરણ અને બીજા ચરણના રાજ્યોમાં એક સાથે 2 સભા અને ત્રીજો કાર્યક્રમ રોડ શો કરતા દેખાઈ રહ્યા છે તેવી જ રીતે ગુજરાતમાં પણ જ્યારે પ્રધાનમંત્રીનો પ્રવાસ શરૂ થશે 22 તારીખ બાદ તો તે દરમિયાન ગુજરાતમાં 2 સભાની સાથે એક રોડ શો પણ પ્રધાનમંત્રીનો જે છે તે જોવા મળી શકે છે જી હિતેન સમગ્ર જાણકારી સાથે જોડાવા બદલ આભાર તો અમદાવાદ કોંગ્રેસ